સમાચારમાં આગળ વાત પાસપોર્ટ કઢાવવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર જાહેર કર્યો છે, જે મુજબ પાસપોર્ટ અરજદારે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી. પોલીસે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસની તપાસ કરવાની રહેશે. અરજદારના સરનામાની ચકાસણી કરવાનું નથી અને જો કોઈ કિસ્સામાં વધુ ખરાઈની જરૂર લાગે તો પોલીસે અરજદારના ઘરની મુલાકાત લેવાની રહેશે, પરંતુ અરજદારને રૂબરૂ પોલીસ સ્ટેશનમાં બોલાવીને વેરિફિકેશન કરાવવાની જરૂર નથી. પાસપોર્ટ કઢાવનાર લોકોને હવે ફાયદો થવાનો છે, કારણ કે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી અને જો કોઈ વધુ ડિટેલ્સની જરૂર પડશે તો પોલીસ તમારા ઘરે આવીને ચકાસણી કરશે, પરંતુ તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. અરજદારના સરનામાની ચકાસણી કરવાની પણ નથી રહેતી અને અરજદારોને રૂબરૂ પોલીસ સ્ટેશનમાં બોલાવીને વેરિફિકેશન કરાવવાની પણ જરૂર નથી. કોઈ કિસ્સામાં વધુ ખરાઈની જરૂર લાગે તો પોલીસ તમારા ઘરે આવશે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, શું છે વિગતો? જી બિલકુલ, પાસપોર્ટ વેરિફિકેશન માટે અત્યાર સુધી એવું હતું કે અરજદારો જવું પડતું હતું, રૂબરૂ બોલાવવામાં આવતા હતા અને ત્યારબાદ વેરિફિકેશન થતું હતું. પરંતુ 3 મહિના પહેલા પણ આ પરિપત્ર કરવામાં આવ્યું હતું કે જેની અંદર હવે પોલીસ ગોપન પ્રકારના પાસપોર્ટના વેરિફિકેશન માટે ઘરે જશે, એટલે કે લોકોએ ધક્કા નહીં ખાવા પડે. તેને એક્સટેન્ડ પણ કરવામાં આવ્યું છે. ક્યાંથી અનેક જગ્યાથી ફરિયાદો કેટલીક મળી હતી કે હજુ પણ પોલીસ દ્વારા પાસપોર્ટના વેરિફિકેશન માટે લોકોને બોલાવવામાં આવે છે. ત્યારે ફરી વધુ એક વખતે ગઈકાલે નોટિફિકેશન છે પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જેની અંદર કોઈ પણ અરજદારને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં બોલાવવાનું રોજ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. અને તેની સાથે જ કોઈ એવા કિસ્સા હોય કે જ્યાં ખરાઈ કરવાની જરૂર પડતી હોય ત્યાં પોલીસ અરજદારની ઘરે જવાની, તે પ્રકારની પણ સ્પષ્ટતા નોટિફિકેશનમાં કરાઈ છે. જી કિંજલ, આભાર આપનો. એટલે પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે અરજદારોએ પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી અને પાસપોર્ટ કઢાવનાર તમામ અરજદારોને પણ હવે રાહત થશે. પોલીસ મહાનિર્દેશકે આ પરિપત્ર જાહેર કર્યો છે.